हेलो फ्रेंड्स, वेलकम टू एच के जीपीएससी। दिस इज हरपाल सिंह राठौड़। लास्ट टाइम आपणे सप्टेम्बर महिनाना पार्ट वन ने पार्ट टू में साइंस एंड टेक्नोलॉजी ना करंट अफेर नो अभ्यास कर्यो हतो। आजे आपणे पार्ट थ्री लईने आवी गया छे। 21 થી 30 સપ્ટેમ્બર સુધીમાં જેટલું પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલ કરંટ અફેર અથવા બીજી કોઈ ઘટનાઓ ઘટી છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું। ઓકે, તો શરૂઆત કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણું કે ભારતીય સેના દ્વારા દત્તક લીધા બાદ જમ્મુના પૂંછ જિલ્લાના કયા ગામનો નોંધપાત્ર વિકાસ થયો છે। સ્પેશિયલી ત્યાં વાત કરેલી છે કે ભારતીય સેના દ્વારા દત્તક લેવામાં આવેલું છે, બરોબર। દત્તક લીધા બાદ એરિયા કયો, તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં, સ્પેશિયલી જમ્મુની ત્યાં વાત કરવામાં આવી છે। એમાં પૂંછ જિલ્લાના કયા ગામનો નોંધપાત્ર વિકાસ થયો છે, ચાર ઓપ્શન છે તમારી સામે, રાજૌરી, ટોપાપીર, બારામુલ્લા અને કુપવાડા, બરાબર। જવાબ અહીંયા આગળ આવે છે, ટોપાપીર ત્યાં આગળ એનો જવાબ રહેશે, બરાબર। કઈ રીતે છે તમે અહીંયા જોઈ શકો છો કે આ નકશો આપેલો છે જમ્મુ એન્ડ કાશ્મીર, બરાબર। ત્યાં આગળ તમે આ જે વિસ્તાર જોઈ રહ્યા છો ત્યાં આગળ, એટલે કે એક્ઝેક્ટલી તમને નીચે આ જમ્મુ જોવા મળે છે, ઓકે। એના ઉપર તમને જોવા મળશે અહીંયા આગળ, અહીંયા તમને જોવા મળશે રાજૌરી, ઠીક। અહીંયા તમને અહીંયા રાજૌરી જોવા મળશે, અહીંયા તમને મીરપુર જોવા મળશે, ઓકે। અને મીરપુર થી એક્ઝેટ ઉપર તમને અહીંયા આગળ જે જોવા મળશે એ છે પૂંછ એરિયા, ઓકે। તો આ પૂંછ તમને અહીંયા જોવા મળે છે, અને એક્ઝેટ બાજુમાં તમે જોવા જશો તો અહીંયા બડગામ આવે છે, કુડગામ આવે છે, રિયાસી આવે છે, ઓકે। અહીંયા તમને બારામુલ્લા જોવા મળશે। આ બધા વિસ્તાર, આ બધા નામ તમે ઓલરેડી ન્યૂઝમાં ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે, એ બધા તમને આ વિસ્તારમાં આવેલા જોવા મળે છે, ઓકે। તો ભારતીય સેના દ્વારા આ જમ્મુના પૂંછ જિલ્લાનું એક ગામ છે, નામ છે એનું ટોબાપીર, એને દત્તક લેવામાં આવ્યું હતું, અને દત્તક લીધા પછી એનો ત્યાં વિકાસ કરવામાં આવ્યો હતો, બરોબર। સપ્ટેમ્બર મહિનાની જે ન્યૂઝ તમને જોવા મળે છે, એટલે સપ્ટેમ્બર મહિનામાં કહેવામાં આવે છે કે સપ્ટેમ્બર મહિનાથી લઈને 9 મહિના પહેલા આ ગામને દત્તક લેવામાં આવ્યું હતું, અને 9 મહિનામાં જ આની કાયા પલટ કરી દેવામાં આવે છે। એના વિશે વિગતે માહિતી મેળવીએ કે જમ્મુના પૂંછ જિલ્લાના અંતરિયાળ ગામ ટોપાપીર છે, એને ભારતીય સેના દ્વારા દત્તક લેવામાં આવ્યું છે અને નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, બરોબર। પરિવર્તનમાં શું શું જોવા મળે છે, તો આ 9 મહિનામાં એમને ગામના રસ્તાઓ, આરોગ્ય સંભાળની સુવિધાઓ, શૈક્ષણિક સેવાઓ અને જેવી વિવિધ નિર્ણાયક માળખાકીય સુવિધાઓનો વિકાસ જોવા મળે છે, બરોબર। તો એકચ્યુઅલમાં એવું થયું એવું હતું કે 9-10 મહિના પહેલા જે આ વાત કરી છે ટોપાપીર, બરોબર, આ ટોપાપીર નામનું જે ગામ છે એને એક્ઝેક્ટ બાજુનો જે એરિયા છે એ જગ્યાએ આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો, અને એ હુમલામાં 4 જેટલા જવાન શહીદ થયા હતા, બરાબર। તો આ 4 જવાન જે શહીદ થયા એના થોડાક જ સમયગાળા પછી એના પાસેનો એરિયા એટલે ટોપાપીર નામનું આ ગામ છે એને દત્તક લેવામાં આવે છે, અને આ દત્તક લેવામાં આવ્યું એનું પાછળનું કારણ એ છે કે રસ્તા, આરોગ્ય સંભાળની સુવિધાઓ, શૈક્ષણિક સેવાઓ, આ બધી સેવાઓથી આ ગામ વંચિત હતું, એટલા માટે ડાયરેક્ટલી કનેક્ટ થઈ શકતું નહોતું ભારત સાથે, ભારતીય લોકો સાથે અને અન્ય સમાજ સાથે, બરોબર। એટલે ટૂંકમાં કહી શકીએ કે રિમોટ એરિયામાં ત્યાં આગળ આવેલું હતું, તો એની કનેક્ટિવિટી ત્યાં આગળ વધશે, એ લોકોનું હેલ્થની સુવિધાઓ વધશે, એજ્યુકેશનની સુવિધાઓ વધશે, તો એ ભારત પ્રત્યે અને ભારતીય સેના પ્રત્યે વધારે પડતા વફાદાર બનતા આપણને જોવા મળશે એવી માન્યતા સાથે ભારતીય સેનાએ આ બીડું ઝડપ્યું હતું। બીડું ઝડપ્યા બાદ ફક્ત 9 મહિનામાં જ આની કાયા પલટ કરી નાખી હતી, ઓકે। આ જે વાત કરી છે એમાં કે જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવે છે, અને જે બીજી એક્સ્ટ્રા તમને માહિતી અહીંયા જોવા મળે છે, બરોબર। મેઇન વસ્તુ એ છે કોના દ્વારા, તો કે ભારતીય સેના, ભારતીય સેનામાં પણ સ્પેશિયલી વાત કરીએ તો કોણ હતું ત્યાં, જે યુનિટ છે એ છે રાષ્ટ્રીય રાયફલ્સ, બરોબર। રાષ્ટ્રીય રાયફલ્સ જે યુનિટ છે એને આ ત્યાં આગળ બીડું ઝડપ્યું હતું ને આ કામગીરી પૂર્ણ કરી હતી, ઓકે। નેક્સ્ટ જોઈએ, સેકન્ડ જે ક્વેશ્ચન છે, સ્ક્વેર કિલોમીટર એરે SKA રેડિયો ટેલિસ્કોપનો SKA લો ઘટક ક્યાં સ્થિત હશે, લો અહીંયા નિમ્ન પણ તમે એને કહી શકો છો, કઈ જગ્યાએ સ્થિત હશે ત્યાં ક્વેશ્ચન પૂછેલો છે, 4 ઓપ્શન તમને જોવા મળે છે, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ અને નેધરલેન્ડ, બરાબર। અહીંયા જવાબ આવશે ઓસ્ટ્રેલિયા, ઓકે। કઈ જગ્યાએ છે આનો લો ઘટક, તો કે ઓસ્ટ્રેલિયામાં તમને જોવા મળે છે। આજે SKA જે છે ને, સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી તરીકે એને ઓળખવામાં આવે છે, અહીંયા જો પાછળ ઓબ્ઝર્વેટરી લગાવી દેવામાં આવે તેને ટૂંકમાં SKAO તરીકે ઓળખવામાં આવશે, બરાબર। તો એક ઓબ્ઝર્વેટરી છે, અહીંયા તમે જુઓ છો જેમ સાદા તમે ટેલિસ્કોપ જોયા હશે, ઓપ્ટિકલ ટેલિસ્કોપ તમે જોયા હશે, એની વિપરીત આ તમને જોવા મળશે રેડિયો ટેલિસ્કોપ છે, કેવા છે, તો કે રેડિયો ટેલિસ્કોપ જોવા મળે છે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો, આખો આ એરિયામાં તમે તમને જોવા મળે છે એ મુજબ
राउंड एरिया में तमे विविध एंटेनास त्यां जोई शको छो, बरोबर। अहींया आ एंटेना आवेला जोवा मळे छे, ओके। आ एंटेना तमने जोवा मळशे। आ एंटेना शुं करशे, एना ऊपर जे रिसीवर्स लागेला छे ने, ए रिसीवर्स ऊपरथी एटले के अवकाशमांथी आवता जे विविध रेडियो तरंगो जे तमने जोवा मळे छे, जे विद्युत चुंबकीय जे तरंगो जोवा मळे छे, एने रिसीव करे छे, अने रिसीव कर्या बाद जे विविध अवकाशी पदार्थो छे ए पदार्थो विशे अभ्यास करता, एना विशे माहिती मेळवता, अने एना विशे विविध रीते माहिती मेळवी प्रयोगो करे एक निश्चित सार तरफ वधता आपणने जोवा मळे छे। तमे अहीं जोई शको छो विविध विस्तारोमां अलग अलग राउंडमां तमने आ प्रमाणे आ एंटेनास गोठवायेला जोवा मळे छे। एना विशे विगते वात करीए तो बे घटक में तमने स्पेशली आ एसके प्रोजेक्ट वेचायेलो जोवा मळे छे। पहेलो छे एसके लो, बीजो जोवा मळशे एसके मिड, बरोबर। लो छे एटले के निम्न आवृत्ति पर काम करतो जोवा मळे छे, मीडियम मिड जे छे ए मध्यम आवृत्ति पर काम करतो आपणने जोवा मळे छे। आ बंने अलग अलग प्रकारो छे, एमां लो जे छे ए आपणने जोवा मळशे ऑस्ट्रेलियामां, मिड तमने जोवा मळे छे दक्षिण आफ्रिकानी अंदर, ओके। तो जे ऑस्ट्रेलियामां छे एना विशे वात छे, एना विशे आ प्रश्न पूछायेलो छे, तो एना विशे अभ्यास करीए आपणे। तो 50 થી 350 मेगाहर्ट्ज़ सुधीनी नीची फ्रीक्वन्सी पर काम करतुं आपणने जोवा मळे छे, अने ए घटकनी अंदर तमे जोई शको छो 131,072 एंटेनानुं नेटवर्क तमने जोवा मळे छे, ओके। हाल तमे अहीं आगळ जोयुं ए प्रमाणे अहींया तमे एंटेना जोवा मळे छे। हवे टोटल केटला एंटेना हशे, तो के भाई 131,072 एंटेनानुं नेटवर्क जोवा मळे छे, जे अत्यंत संवेदनशील रेडियो एरे बनावतुं आपणने जोवा मळे छे, ओके। हवे ऑस्ट्रेलिया ने सिलेक्ट केम करवामां आव्युं, बीजा बधा पण देश छे, बीजा बधामांनी वात करवामां आवे तो भारत पण एनी अंदरनो ज एक देश छे। भारत पण आ जे एसकेएओ जे छे एनी अंदर एक सभ्य देश छे, अने कायमी सभ्य त्यां बनी गयो छे हवे तो, बरोबर। तो भारतमां केम नहीं, तो एनुं जे मेन जे कारण जे ए छे कि जे ऑस्ट्रेलियानुं जे स्थान छे एना दूरस्थ अने रेडियो शांत वातावरण माटे पसंद करवामां आव्युं छे। एटले ए जग्यामां आजूबाजूमां कोई मानव वस्ती नथी, एटला माटे त्यां अलग अलग टावर्स के बीजा कोई वेव्स जे होय तरंगो होय एनुं डिस्टर्बन्स आपणने जोवा मळतुं नथी, एटला माटे एक शांत वातावरण त्यां आगळ मळी रहे, एटला माटे आ जग्यानुं त्यां आगळ सिलेक्शन करवामां आवेलुं छे, बरोबर। बीजी जे वस्तु छे के आनो उपयोग कई रीते कई जग्याए थशे, तो वैज्ञानिको जे छे ए ब्रह्माण्डनो अभूतपूर्व विगतवार अभ्यास करी शकशे, बरोबर। एनी उत्पत्ति उत्क्रांति अने रहस्य विषेना मूलभूत प्रश्नोने ए संबोधी शकवा माटे त्यां आगळ ए सक्षम बनशे, बराबर। नेक्स्ट हवे जोईए एना पछी कया देशे प्रथम कैंसर जीनोमिक्स भंडार शुरू कर्युं छे। भंडार जेने रेपोजिटरी तरीके पण ओळखवामां आवे छे, एक कोणे शुरू कर्युं छे एना त्यां क्वेश्चन पूछेलो आपणने जोवा मळे छे। चार अलग अलग ऑप्शन जोवा मळशे, चीन छे, युनाइटेड किंगडम छे, जापान छे अने भारत। तो अहीं आगळ जवाब आवशे भारत, भारत द्वारा आनी शरूआत करवामां आवेली छे। भारतमां पण कोणा द्वारा, तो के आईसीजीए द्वारा। अहीं तमे जोई शको छो आईसीजीए फाउंडेशननुं नाम लखेलुं छे, अने पूरुं नाम पण आवेलुं छे इंडियन कैंसर जीनोम एटलास तरीके आने ओळखवामां आवे छे। कई रीते काम करे छे, शुं छे एना विशेनी माहिती एनो अभ्यास आपणे जोईए। तो भारतनी आ प्रथम कैंसर जीनोमिक्स रिपोजिटरी तमने जोवा मळे छे, बरोबर। अने एनो खास हेतु अहींया जे कैंसर में जे वात करी छे ने दोस्त, ए कैंसर में पण मुख्यत्वे स्तन कैंसर नी वात करवामां आवे छे, ब्रेस्ट कैंसर नी वात करवामां आवे छे, बराबर। एमां तमे जोई शको छो ए मुजब के स्तन कैंसर पर व्यापक आनुवंशिक डेटा भंडार बनावानो छे, जे 50 दर्दीओना डेटाथी शुरू थाय छे अने 500 થી વધુ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે। એટલે હાલમાં એની શરૂઆત જે છે એ કુલ 50 દર્દીથી કરવાની છે। 50 એવા દર્દીઓને પસંદ કરવામાં આવશે જે સ્તન કેન્સરનો શિકાર બનેલા છે, બરોબર। તો એવા દર્દીઓને મેળવવામાં આવશે, એમનો ડેટા એકત્ર કરવામાં આવશે, એમાં જે આ અલગ અલગ રીતે જે કેન્સરની ગાંઠ ડેવલપ જે થતી હોય છે એના વિશેની માહિતી મેળવવામાં આવશે, અને માહિતી બનાવ્યા બાદ એક પરફેક્ટ ડેટા બનાવવામાં આવશે, અને એ હાલમાં જે 50 વ્યક્તિઓનો છે એને આગળ જતા 500 વ્યક્તિ સુધી પણ એનો અભ્યાસ કરવામાં આવશે, એ વિષયની વાત અહીં આગળ કરવામાં આવેલી છે, બરોબર। કેમ આ કરવું પડ્યું, એની જરૂર શું કામ પડી, તો એના પાછળની જે જરૂરિયાત છે એ તમને અહીંયા જોવા મળશે કે ભારતીય કેન્સરના દર્દીઓ અને પશ્ચિમી ડેટા વચ્ચેના આણ્વીય તફાવતોને દૂર કરવા અને વધુ લક્ષિત તથા અસરકારક સારવારને સક્ષમ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે। તો મેઇન રીઝન એનું એ છે કે હાલમાં તમે જે પણ કેન્સરની દવાઓ જોવા જાઓ, એ બધી કેન્સરની દવાઓ જે બને છે એ બધે બધી
પશ્ચિમી ડેટાને આધારે બનતી જોવા મળે છે. જે પશ્ચિમી જે પશ્ચિમી જે દેશો છે એના જે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિ ઉપર જે તે રોગ થયો છે એ રોગની એનામાં જે અસર જોવા મળે છે એ અસરને આધારે જે ડેટા નક્કી થયેલો છે એ પ્રમાણે એની ત્યાં દવા બનેલી છે. હવે થાય છે એવું કે પશ્ચિમી દેશો અને ભારતીય વ્યક્તિઓ અથવા તો ભારતની આસપાસના દેશો તમે જોવા જાઓ તો એ જગ્યાએ બંનેની અંદર તમે જોશો તો એમાં ડીએનએમાં તમને થોડો ઘણો ફેરફાર ત્યાં જોવા મળે છે. બરોબર, તો ડીએનએ એમાં થોડો ઘણો તમને ફેરફાર જોવા મળતો હોવાના કારણોસર અહીંયા જે પશ્ચિમી દેશોમાં રહેલા જે વ્યક્તિ ઉપર જે દવા અસરકારક રીતે કારગર નીવડતી જોવા મળે છે એ દવા ભારતીયો ઉપર એટલી બધી અસરકારક રહેતી નથી. એટલે આની વચ્ચે જે તફાવત જે આણ્વિક તફાવત જે જોવા મળે છે એ તફાવતને દૂર કરવાનું આ કામ કરશે. અને એનાથી ફાયદો એ થશે કે ભારતીય વ્યક્તિઓનો ડેટા હશે તો ભારતીય વ્યક્તિઓ ઉપર એ દવાની સૌથી વધારે અસરકારકતા વધવાની શક્યતા ત્યાં આગળ વધશે. બરોબર, તો એ આ ન્યૂઝની અંદર કવર થાય છે. નેક્સ્ટ તમે જુઓ છો, ભારતીય વાયુસેનાએ તાજેતરમાં કયા દેશ સાથે ઇસ્ટર્ન બ્રિજ 7ની કવાયત પૂર્ણ કરી છે. બરોબર, કવાયતો દોસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે, એક્ઝામની અંદર આ પૂછાય છે, એકાદી કવાયત દર વખતે હોય જ છે. બરોબર, ચાર અલગ અલગ તમને ઓપ્શન જોવા મળે છે. એટલે ભારતે ભારતીય વાયુસેનાની વાત કરવામાં આવશે, ઇન્ડિયન એરફોર્સ છે એને કયા દેશ સાથે ઇસ્ટર્ન બ્રિજ 7 નામની કવાયત પૂર્ણ કરી છે. અહીંયા ચાર ઓપ્શન છે, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને સાઉદી અરેબિયા. ઓકે, આનો જવાબ આવે છે ઓમાન. તો ભારતીય વાયુસેનાએ ઓમાન સાથે આ ઇસ્ટર્ન બ્રિજ 7 નામની કવાયત પૂર્ણ કરેલી છે. બરોબર, એના વિશે ડીપમાં જોઈએ તો ભારતીય વાયુસેનાએ ઓમાનની રોયલ એરફોર્સ સાથે ઇસ્ટર્ન બ્રિજ 7 કવાયત સફળતાપૂર્ણ પૂર્ણ કરી છે. અને બંને હવાઈ દળો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો, ઓપરેશનલ કોઓર્ડિનેશન અને વ્યૂહાત્મક કૌશલ્યમાં આનાથી વધારો થયો છે. બરોબર, સમયગાળો તમે જોવા જાઓ તો 11 થી 22 સપ્ટેમ્બર છે. ઓકે, 11 થી 22 સપ્ટેમ્બર તમને જોવા મળે છે. એ સમયગાળા દરમિયાન ઓમાનના માસીરાહમાં રાફો એરબેસ પર, ઓકે, રાફો એરબેસ પર આયોજિત આ કવાયતમાં IEF ના MiG-29, હવે ઘણી વખતે એક્ઝામમાં છે ને દોસ્ત આજે પણ પૂછતા હોય છે કે અલગ અલગ કોઈ એક્સરસાઇઝ થઈ છે તો એની અંદર ભારતના કોઈ વિમાનોએ ભાગ લીધો હોય કે કોઈ એરક્રાફ્ટ છે ત્યાં આગળ ભાગ લીધો હોય, કાં તો પછી કોઈ જો નેવીની એક્સરસાઇઝ હોય તો એની અંદર અલગ અલગ ત્યાં તમને વેસલ્સ જોવા મળે છે એને ભાગ લીધો હોય, તો ઘણી વાર એના નામ પૂછતા આપણને જોવા મળે છે. તો થોડું આ ધ્યાનમાં રાખવું. IEF ના MiG-29 તમને જોવા મળશે આ એક્સરસાઇઝની અંદર, જગવાર એરક્રાફ્ટ તમને જોવા મળે છે. બરોબર, અને ઓમાનના F-16 તમને જોવા મળશે, અને બીજું છે હોક એરક્રાફ્ટ આની અંદર સામેલ થતા આપણને જોવા મળે છે. બરોબર, રાફો એરફોર્સ રાફો એરબેઝ જે તમને જોવા મળે છે એનું પૂરું નામ તમને જોવા મળશે રોયલ એરફોર્સ ઓફ ઓમાન. બરોબર, એનું આ શોર્ટ ફોર્મ તમને આ જોવા મળે છે. ઓકે, કેમ બંને ભેગા થઈને એક્સરસાઇઝ કરે છે એની ત્યાં માહિતી આપેલી છે કે એનો ઉદ્દેશ્ય ક્ષેત્રીય ક્રાંતિ અને સુરક્ષા માટે ભારત અને ઓમાનની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને લશ્કરી સહયોગ, આંતર કાર્યક્ષમતા અને સંયુક્ત કામગીરીને મજબૂત કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ, હવે હાલમાં જે પણ ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા છે એ લોકોને આના વિશે માહિતી છે, જે નથી જોડાયેલા એને જણાવી દઈએ કે આપણું જે કરંટ અફેર્સનું જે શેડ્યુલ જે નક્કી કર્યું હતું એ પ્રમાણે પરમ દિવસે આપણે કરંટ અફેર્સને લોન્ચ કરી દીધું છે. એની અંદર જે 3 મોડ્યુલમાં અલગ અલગ કરંટ અફેર તમને મળવાના હતા એ 3 મોડ્યુલના થઈને કુલ તમારે ફક્ત 199 રૂપિયા ચૂકવવાના ત્યાં થતા હતા. વિવિધ વેબસાઇટ્સ જેમ કે દ્રષ્ટિ IES છે, બરોબર, વિઝન IES છે, આ બેમાંથી થોડું ઘણું કરંટ અફેર ત્યાં લીધેલું છે. એની સિવાય તમે જોઈ શકો છો કે હાલની પરીક્ષાઓ તથા ભૂતકાળમાં પણ ઘણી બધી પરીક્ષાઓ તમે જોવા જાઓ તો એમાં ઇન્ડિયા બિક્સ નામની જે વેબસાઇટ હતી ત્યાંથી સીધા પ્રશ્ન આવતા આપણને જોવા મળ્યા હતા. તો ઇન્ડિયા બિક્સના પણ મોસ્ટ ઓફ ઘણા બધા પ્રશ્નોનો અહીંયા આપણે સમાવેશ આમાં કરેલો છે. બરોબર, તો એમાં તમને 3 અલગ અલગ મોડ્યુલમાં કરંટ અફેર મળે છે. મોડ્યુલ 1 જોવા મળશે, એની અંદર તમારે આ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 2 મહિનાનું ભેગું કરંટ અફેર આવશે. લગભગ 200 થી 250 પેજનું આ મોડ્યુલ 1 રહેશે. સેમ મોડ્યુલ 2 પણ છે, એ પણ 200 થી 250 પેજની આસપાસ આવશે. ક્વેશ્ચન આન્સર હશે, ફોર્મેટ તમને કહી દઉં તો ક્વેશ્ચન હશે જેમ તમે હમણાં પાછળની સાઈડમાં જોયું હતું એ પ્રમાણે ક્વેશ્ચન હશે. અને એક્ઝેક્ટ નીચે અહીંયા તમને આન્સર જોવા મળશે, અને આન્સર બાદ આ ઘટના જે હતી એ ઘટના વિશે તમને 5 થી 7 લાઇનની અંદર એની માહિતી આપેલી જોવા મળશે. બરોબર, એટલે ઓલમોસ્ટ બધું સારું એવું કરંટ અફેર આની અંદર કવર કરેલું છે. જે પણ
સ્ટુડન્ટ્સ આને લેવા માંગતા હો તેઓ HKGPSCની ટેલિગ્રામ ચેનલ પર જઈ શકે છે. ત્યાં ગયા બાદ આના વિશેની પોસ્ટ આપણે મૂકેલી છે, એટલે પેમેન્ટની પ્રક્રિયા આ તે બધી માહિતી તમને ત્યાંથી મળી જશે. બરોબર, તો મોડ્યુલ 1, 2, 3 જે છે એ તમને ત્રણ ભાગ બે ભાગમાં મળશે. એનું કારણ એ છે કે 22 ડિસેમ્બરે STIની પરીક્ષા છે. બરોબર, તો એના અઠવાડિયા પહેલા સુધીનું કરંટ અફેર આપણે જોવું પડે એકચ્યુઅલમાં. તો એટલા માટે જ આજે ડિસેમ્બર મહિનાનું જે કરંટ અફેર છે એને બે ભાગમાં તોડીને આપણે આપેલું છે. પહેલો ભાગ તમને જોવા મળશે એ 1 થી 15 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર કવર કરશે. બીજો જે ભાગ છે એ 15 થી 31 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર કવર કરતા આપણને જોવા મળશે. એટલે આ 1 થી 15 ડિસેમ્બર સુધીનું જે કરંટ અફેર છે એ તમને એક્ઝામના અઠવાડિયા પહેલા જ, એટલે કે લગભગ 15 તારીખે જો આપણે લાસ્ટ 15 તારીખ આપણે કવર કરતા હોય તો આ કરંટ અફેર તમને 16 કાં તો 17 તારીખે ઇઝીલી તમને મળી રહેશે. બરોબર, મેળવવા માંગતા હોવ તો ફક્ત 199 રૂપિયા એની હાલમાં નજીવે એની કિંમત રાખેલી છે. આગળ જતા આ કિંમતમાં વધારો થઈ પણ શકે છે, તો વહેલા તે પહેલાના ધોરણે કરંટ અફેર ખરીદી લેવું જો મેળવવા માંગતા હોવ તો. એના સિવાય જે વાત કરીએ પ્રમાણે કે હાલમાં તમને અલગ અલગ જે એકેડેમીઝના અલગ અલગ ત્યાં પ્રકાશનોના મેગેઝિન તમને જોવા મળે છે માર્કેટમાં, તો એમાં હું એમ નથી કહેતો કે એમાંથી પ્રશ્ન પૂછાતા નથી, એમાંથી પ્રશ્ન પૂછાય છે, પણ એ સિવાય પણ આના ઉપર પણ હવે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર બનાવતી એજન્સી જે છે એ ફોકસ કરતી આપણને જોવા મળે છે. કે વિવિધ વેબસાઇટ છે, જેમ કે ઇન્ડિયા બિક્સ ની આપણે વાત કરી લઈએ, ત્યાંથી પણ પ્રશ્ન ઘણા બધા નીકળતા હોય એ આપણને જોવા મળે છે. એટલે એક સાથે બે કરો તેનાથી વધારે ત્યાં ફાયદો આના સિવાય બીજો કોઈ છે નહીં. ઓકે, હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે કયો દેશ યુએસ સાથે ભાગીદારી દ્વારા તેનો પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે તૈયાર છે. બરોબર, અહીં જે વાત કરવામાં આવી છે કે યુએસ સાથે કયો દેશ મળીને આ રાષ્ટ્રીય સુરક્ષા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે તૈયાર થયો છે અથવા તો એગ્રીમેન્ટ એના થયા છે. ચાર ઓપ્શન તમને જોવા મળે છે, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની અને ભારત. અહીંયા તમને જવાબ આવશે ભારત. મોસ્ટ ઓફ આપણે જે કરંટ અફેરના અહીંયા ન્યૂઝ જે ઇન્ડિયા બિક્સમાં કવર થયા છે એમાં મોસ્ટ ઓફ આપણા દેશ સાથે સંકળાયેલી જે પણ ન્યૂઝ છે એને વધારે ત્યાં પ્રાથમિકતા આપવામાં આવેલી છે અને એને આધારે જ આ કરંટ અફેર બનતું આપણને જોવા મળે છે. સેમિકન્ડક્ટર ચીપ તમે જોઈ શકો છો અહીંયા બતાવેલી છે. ઓકે, તો એ સેમિકન્ડક્ટર જે ચીપ છે એ સુપર કોમ્પ્યુટર થી લઈને નાનામાં નાના મોબાઈલ સુધીમાં આ ચીપનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. એટલે આની ઉપયોગિતા એપ્લિકેશન્સ તમે જોવા જાઓ તો ઘણી બધી વાસ્ટ છે, ઘણી બધી ત્યાં આગળ એ બહોળા પ્રમાણમાં ઉપયોગ થતી આપણને જોવા મળે છે અને એટલા માટે જ એનું મહત્વ દિવસે ને દિવસે વધતું જતું જોવા મળે છે. કારણ કે જે આધુનિક જે સમાજ છે એ હવે મોસ્ટ ઓફ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ઇલેક્ટ્રોનિક્સ ઉપર ડિપેન્ડેન્ટ થતો આપણને જોવા મળે છે. ઓકે, તેમાં ડીપમાં જોઈએ આપણે તો પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ ભારત અને યુનાઇટેડ બંનેના સહયોગથી સ્થાપાતો આપણને જોવા મળશે. એનું નામ શું છે? બરોબર, તો નામ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાનમાં રાખવાનું છે. એનું નામ છે શક્તિ. બરોબર, શક્તિ નામનો આ પ્રોજેક્ટ અદ્યતન સેન્સિંગ, કોમ્યુનિકેશન અને પાવર ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેલિકોમ્યુનિકેશન માટે લશ્કરી ગ્રીડની ચિપ્સ અને ઘટકોનું ઉત્પાદન કરતું આપણને જોવા મળશે. બરોબર, હવે વિચાર એવો આવે કેમ ભારત જોડે આટલી ક્ષમતા નથી કે એ જાતે આ બધું કરી શકે. બરોબર, તો ભારત જોડે ક્ષમતા છે જ દોસ્ત, નથી એમ નહીં, પરંતુ આની અંદર જે વાત કરી છે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરવામાં આવે છે, નેશનલ સિક્યોરિટીની વાત કરવામાં આવે છે. તો એના માટે તમે જોઈ શકો છો એ મુજબ કે હાઈ એડવાન્સ્ડ, તમે જોઈ શકો આમાં કે હાઈ એડવાન્સ ટેકનોલોજી વાળી ચિપ્સનો ઉપયોગ કરવો પડશે ત્યાં આગળ. બરોબર, સેમિકન્ડક્ટર એવા યુઝ કરવાના છે જે વધારે એડવાન્સ લેવલના હો, જેની અંદર કોઈ પણ પ્રકારની ખાના ખરાબી જલ્દી ઊભી ના થાય અથવા તો કોઈ થર્ડ પાર્ટી દ્વારા એને જલ્દી એને છેડતી ના થઈ શકે, છેડછાડ ન થઈ શકે. બરોબર, તો આ બધી વસ્તુને ત્યાં ધ્યાનમાં રાખીને એ ચિપ ત્યાં બનાવવાની હોય છે. એટલા માટે એમાં એડવાન્સ ટેકનોલોજીની જરૂર પડે છે અને એ એડવાન્સ ટેકનોલોજી આપણા જોડે હાલમાં છે નહીં. વિવિધ વિકસિત દેશો પાસે એડવાન્સ ટેકનોલોજી છે, જે પૈકી અહીંયા તમે જોઈ શકો છો કે અમેરિકાની વાત કરવામાં આવે, યુનાઇટેડ સ્ટેટ્સની વાત કરવામાં આવે, તો એના જોડે આવી એડવાન્સ ટેકનોલોજી છે. તો એ એડવાન્સ ટેકનોલોજી એ હાલ આપણને આપી રહ્યા છે. બરોબર, એટલે ભારત હવે અમેરિકા સાથે જોડાઈને આ ચીપનું ઉત્પાદન કરશે અને આ ચીપ જે છે એ મુખ્યત્વે ભારતના અંદર તમે જોવા જાવ તો એવી મુખ્ય સંસ્થાઓ, અલગ અલગ જે સંસ્થાઓ તમને જોવા મળે છે જે ભારત સરકારની ખાસ સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવશે, જેની અંદર વધારે પડતા ડેટા, મહત્વપૂર્ણ ડેટા એ સાચવીને બેઠેલા હોય. બરોબર, એ સંસ્થાઓ આવી ગઈ. અલગ અલગ તમે ફોર્સિસની વાત કરી દેવામાં આવે કે ભાઈ એરફોર્સ છે, આર્મી છે, નેવી છે. બરોબર,
तो आ बदा अलग अलग तमने खाता में संरक्षण विभाग में अलग अलग जगह आ चिप्स ना उपयोग थतो आपने जोवा मळशे। ओके, कारण के आनी अंदर तमारे वधारे सिक्योरिटी की जरूर पड़े एटला माटे ए सिक्योरिटी माटे सारी एवं एडवांस चिप तमारे जोईशे अने एना माटे हवे अमेरिका आपणे सहाय करी रह्यो छे जे खूब ज देश माटे पॉजिटिव वस्तु छे। ओके, नाम शुं छे एनु प्रोजेक्ट नु? तो के शक्ति नामनो आ प्रोजेक्ट छे અને એનાથી ભારત અને અમેરિકા સાથેના સંબંધો પણ સારા એવા થશે જેની માહિતી લાસ્ટમાં કરેલી છે। ઓકે, નેક્સ્ટ હવે જોઈએ કઈ કંપનીએ ભારતીય સેનાને અપાચે હેલિકોપ્ટર પૂરા પાડી રહી છે। ચાર ઓપ્શન છે, લોકહીડ માર્ટિન, એરબસ, બેલ અને બોઈંગ। બરોબર, બાજુમાં તમે ફોટોગ્રાફીને જોઈ શકો છો આ પ્રમાણે તમને અપાચે હેલિકોપ્ટર જોવા મળે છે। તો આ ચાર ઓપ્શન છે, એમાં જવાબ આવશે બોઈંગ। બોઈંગ દ્વારા ભારતીય સેનાને અપાચે હેલિકોપ્ટર પૂરા પાડવામાં આવી રહ્યા છે। એના વિશે ડીપમાં આપણે માહિતી મેળવીએ તો પ્રથમ ત્રણ AH-64 ઈ અપાચે એટેક હેલિકોપ્ટર મેળવવા માટે ભારત તૈયાર છે। સપ્લાય ચેનની અમુક એમાં સમસ્યાઓ ઉભી થઈ હતી, એના કારણે આ ઓર્ડરમાં ડીલે થયેલું આપણને જોવા મળે છે। શરૂઆત એની તમે જોવા જશો તો 2016માં એક કમિટી બને છે, એ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવે છે। એના પછી માહિતી મળતી માહિતી મુજબ અલગ અલગ જે કાગળિયા કાર્યવાહી થતી હોય છે અને છેલ્લે 2020 ફેબ્રુઆરી 2020માં આ સોદો કરવામાં આવ્યો હતો, કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો, જેની અંદર 800 મિલિયનના ખર્ચે 6 અપાચી હેલિકોપ્ટર ખરીદવાનો સમાવેશ થાય છે। બરોબર, છ કરતા પણ વધારે આગળ જતા તમે જોશો કે 22 કે 24 જેટલા અપાચી હેલિકોપ્ટર છે જે આપણે ત્યાંથી ખરીદવાના છે, પણ શરૂઆતમાં અહીંયા 6ની ત્યાં વાત કરી હતી। તો એ પૈકી હવે 3ની જે વાત કરવામાં આવી છે, પ્રથમ 3 હવે શોર્ટ ટાઈમમાં આપણને મળશે, શોર્ટ ટાઈમ આપણી જોડે એ આવી જશે અને આપણે એનો ઉપયોગ કરીશું। બરોબર, અહીંયા જે વાત કરી છે કે અપાચે હેલિકોપ્ટર, ફોટોગ્રાફમાં જુઓ તમે તો આ એક છે એ કોમ્બેટ હેલિકોપ્ટર તરીકે આને ઓળખવામાં આવે છે। એટલે કોમ્બેટ હેલિકોપ્ટર એટલે શું? તો આ યુદ્ધમાં કામમાં આવશે ભાઈ। તમે નીચે જોઈ શકો છો એ પ્રમાણે 30 mm અહીંયા આગળ તમને તોપ પણ ત્યાં, એટલે કે ટૂંકમાં આર્ટિલરી ત્યાં ફિક્સ કરેલી જોવા મળે છે, એટલે ડાયરેક્ટ તમે અહીંયાથી પણ સારો એવો ગોળાબારી ત્યાં કરી શકો છો। બરોબર, એટલે મોટા ત્યાં જેમ ટેન્ક આવે છે, મોટી ટેન્ક જેમ મોટા ગોળા ફેંકે છે એ રીતે નહીં આવે, બુલેટ્સ છે, બુલેટ કરતા મોટે ત્યાં મોટી સાઈઝની ત્યાં આગળ બુલેટ્સ આની રહેલી જોવા મળે છે। બરોબર, જે ખૂબ જ વધારે વિધ્વંસક એવું કાર્ય કરવા માટે સક્ષમ છે। આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે નાઇટ વિઝન ત્યાં આગળ અલગ અલગ ત્યાં ટેકનોલોજીનો યુઝ ત્યાં કરેલો છે, જેનો ઉપયોગ કરીને એ રાત્રે પણ નીચેના એરિયામાં જે ગતિવિધિ થઈ રહી હોય એના વિશે પણ એ માહિતી સારી રીતે મેળવીને અટેક કરી શકવા માટે સક્ષમ છે। બરોબર, તો આ બીજા નંબરનું આપણું કોમ્બેટ એરક્રાફ્ટ છે, સોરી કોમ્બેટ હેલિકોપ્ટર છે। પહેલા નંબરનું કોણ છે? તો પહેલા નંબરનું તમને જોવા મળશે LCH, એટલે કે લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર તરીકે આને ઓળખવામાં આવે છે અને એનું નામ છે HAL પ્રચંડ, જેના ઉપર હાલમાં HAL કામ કરી રહ્યું છે। બરોબર, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરીકે આને ઓળખવામાં આવે છે, એ આને બનાવી રહ્યું છે, એટલા માટે એને HAL પ્રચંડ તરીકે ઓળખવામાં આવે છે। આ ભારતનું પ્રથમ કોમ્બેટ હેલિકોપ્ટર છે, એટલે કે યુદ્ધ માટેનું હેલિકોપ્ટર છે। એના પછી સેકન્ડ તરીકે આને, એટલે કે અપાચે 64E ને સામેલ કરવા આપણે જઈ રહ્યા છે। ઓકે, તો વિવિધ ક્ષેત્રમાં આપણને, વિવિધ ક્ષેત્રમાં એટલે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આર્મીની ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારશે। કયામાં? તો પડકારરૂપ પ્રદેશોમાં એ આર્મીની ક્ષમતાઓને વધારવા માટે સક્ષમ છે। આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર 2024-25 સુધીમાં લદ્દાખમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે, જે ભારતની હવાઈ સંરક્ષણ વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે। બરોબર, એટલે કે પહેલા એક થઈ ગયું આપણું કે ફર્સ્ટ છે આપણું LCH છે। બરોબર, આ LCH ની આગળ વાત કરી છે સ્વદેશી, એટલે સ્વદેશી હમણાં પ્રચંડ જે તમે જોયું હતું ને એ જ છે। બરોબર, અને સેકન્ડ તમને જોવા મળશે જે આપણે બહારથી લઈ રહ્યા છે એ આ આવશે અપાચે। ઓકે, નેક્સ્ટ હવે જોઈએ એમાં અભેદ, હલકા વજનના બુલેટ પ્રૂફ જેકેટ્સ વિકસાવવા માટે કઈ સંસ્થાએ DRDO સાથે સહયોગ કર્યો છે? બરોબર, ફરીથી ક્વેશ્ચન ત્યાં આગળ જુઓ તો અભેદ હલકા વજનના, એટલે કે અહીંયા આને લાઇટ વેટ તરીકે આપણે ઓળખશું, હલકા વજનના બુલેટ પ્રૂફ જેકેટ્સ વિકસાવવા માટે કઈ સંસ્થાએ DRDO સાથે સહયોગ કર્યો છે? ચાર ઓપ્શન તમને જોવા મળે છે, IIT બોમ્બે, બોમ્બ નથી આગળ બોમ્બે છે, બરોબર, IIT બોમ્બે, IISc બેંગ્લોર, IIT કાનપુર અને IIT દિલ્હી। બરોબર, ચાર ઓપ્શન છે, જવાબ આવશે IIT દિલ્હીમાં એનો જવાબ આવશે। ઓકે, અહીંયા તમને અભેદ જોવા મળે છે, આ શોર્ટ ફોર્મ છે એકચ્યુઅલમાં। બરોબર, એનું પૂરું નામ છે એડવાન્સ્ડ એડવાન્સ બેલિસ્ટિક્સ
फॉर हाई एनर्जी डिफिट बरोबर आ अभेद नु तमने पूरु नाम जोवा मळे छे आ रीते तमने आ अभेद જોવા મળશે બુલેટ પ્રૂફ જેકેટ તમને આ પ્રમાણે જોવા મળશે જે 360 ડિગ્રી સિક્યોરિટી આપતું આપણને જોવા મળશે બરોબર તો ભારતીય જે સેનાના જે જવાનો છે એ સેનાના જવાનો હવે આ પ્રમાણેનો અભેદ નામનું બુલેટ પ્રૂફ જેકેટ યુઝ કરતા તમને જોવા મળશે બરોબર હવે એમાં એવું છે કે અલગ અલગ આના સ્ટાન્ડર્ડ્સ ફિક્સ કરવામાં આવેલા છે અને એ સ્ટાન્ડર્ડ તમને BIS માનકને આધારે ફિક્સ થતા જોવા મળશે બરોબર તો BIS મુજબ તમે જોવા જાવ તો આ એક તો ફર્સ્ટ આવશે 5 અને બીજા તમને સ્ટાન્ડર્ડ જોવા મળશે 6 આના આ મુજબ જો આ જે જેકેટ બનાવેલું હશે તો જ ભારતીય સેનાના જવાનોને એ આપવામાં આવશે એ લોકો આને પહેરશે અને આનો ઉપયોગ કરશે બરોબર તો આ એના સ્ટાન્ડર્ડ ત્યાં ફિક્સ કરવામાં આવે છે એટલે કદાચ એવું પૂછાય કે આના સ્ટાન્ડર્ડ ત્યાં આગળ હોય અથવા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો BIS દ્વારા એના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે અને 5 અને 6 સ્ટાન્ડર્ડ મુજબનું જો જેકેટ હશે તો ભારતીય સેનાના જવાનો આને ઉપયોગમાં લેશે બરોબર એમાં સ્પેશિયલી તમે જોવા જાઓ તો આ જે જેકેટ્સ જે છે એ 8 થી લઈને 9.3 કિલોગ્રામ સુધીના તમને જોવા મળી શકે છે એટલે તમે આનો વેઇટ તમે માપી શકો છો ઓકે નેક્સ્ટ વધારે એમાં ડીપમાં આવી માહિતી મેળવીએ તો હવે જે હળવા વજનના બુલેટ પ્રૂફ જેકેટ્સ છે એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO અને IIT દિલ્હી વચ્ચેના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા આ નવીન પ્રોજેક્ટ બેલિસ્ટિક સંરક્ષણને વધારવા માટે પોલિમર અને સ્વદેશી બોરોન કાર્બાઇડ સિરામિક્સ જેવી અદ્યતન સામગ્રીનો ઉપયોગ કરે છે એટલે આ સામગ્રીનો ઉપયોગ કરીને આ જેકેટ્સને બનાવવામાં આવેલા છે ઓકે જેકેટ્સનો વિકાસ સંરક્ષણ કર્મચારીઓ માટે એટલે કે જવાનો માટે ખાસ ત્યાં આગળ એનો ઉપયોગ કરવામાં આવશે તો વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોમાં નોંધપાત્ર પ્રગતિનું એ પ્રતિનિધિત્વ કરે છે જે સ્વદેશી ટેકનોલોજી કારણ કે ભારતે પોતે બનાવેલું છે એટલા માટે સ્વદેશી આપણે કહી શકશું સ્વદેશી ટેકનોલોજી અને સંશોધન ક્ષમતાઓનો લાભ લેવાની પ્રતિબદ્ધતાને એ પ્રતિબિંબિત કરે છે ઓકે ટૂંકમાં આ સંરક્ષણ માટે જે સૈન્યના જે જવાનો છે એમના જીવ જે અલગ અલગ તમે જોઈ શકો છો અલગ અલગ હાલમાં બુલેટ પ્રૂફ જેકેટ જોવા મળે છે પહેલા આપણે વિદેશથી આયાત કરતા હતા તો ઘણી વખતે એમાં ગોળી જે બુલેટ જે આવે છે અલગ અલગ રાઇફલ્સ જે તમને જોવા મળે છે એ પ્રમાણે એ જે બુલેટ્સ ત્યાં આગળ જો ત્યાંથી છૂટતી હોય તો સામેથી ઘણી વખતે એ બુલેટ પ્રૂફ જેકેટને પણ નુકસાન કરીને શરીરમાં ઘૂસતી જોવા મળે છે તો એ વખતે જીવનું જોખમ ઊભું થતું જોવા મળે છે બરોબર તો આવી ઘટનાઓ ન ઊભી થાય અને જે સૈન્યના જે જવાનો છે એમની પણ જીવન બચી જાય એ માટે કઈ સારી એવું સિક્યોરિટી લેયર હોવું જરૂરી છે અને એમાં આ ઓપ્શન બહુ સારો એવો ભાગ ભજવે છે બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન છે 7મો પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ HPC સિસ્ટમ અર્કા અને અરુણિકાનો પ્રાથમિક હેતુ શું છે બરોબર ચાર ઓપ્શન તમને આપેલા છે અવકાશ સંશોધન તબીબી સંશોધન નાણાકીય વિશ્લેષણ ચોથો છે હવામાન અને આબોહવા સંશોધન ફોટોગ્રાફ આપેલો છે બધા ક્વેશ્ચનમાં આપણે ફોટોગ્રાફ નીચે રાખીએ છીએ પ્રાથમિક સમજ માટે જેથી કરીને તમને સમજવામાં વધારે અનુકૂળતા રહે તો આના ઉપરથી તમને ખબર પડી જશે તો આમાં તમને બે ઓપ્શન આવશે એક તો અવકાશ સંશોધન આકાશ જોવા મળે છે એટલા માટે બીજું હવામાન અને આબોહવા સંશોધન કારણ કે અહીંયા તમને વાદળો જોવા મળે છે એટલા માટે ઓકે તો જવાબ એનો આવશે ડી હવામાન અને આબોહવા સંશોધન માટે આ અર્કા અને અરુણિકા HPCને લાવવામાં આવી રહ્યા છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એના વિશે ડીપમાં માહિતી જોઈએ આપણે તો આ સિસ્ટમને યુઝ કરીને વિશ્વસનીય હવામાન આગાહી માટે તથા આત્યંતિક આબોહવાની ઘટનાઓ માટે ભારતની કોમ્પ્યુટેશનલ ક્ષમતાઓને વધારવામાં આ બનાવવામાં આવી રહ્યા છે બરોબર આગળ તમે જોયું હશે એ પ્રમાણે તમે ભાસ્કર નામ સાંભળ્યું હશે તમે મિહિર નામ સાંભળ્યું હશે અલગ અલગ HPCનું તમે નામ આવું સાંભળ્યું હશે ભાસ્કર છે મિહિર તમને જોવા મળે છે તો એ જ રીતે તમને અર્કા અને અરુણિકા પણ જોવા મળશે એ જ રીતે તમને આ ઉભો રહી જાય ભાઈ હા અર્કા અને અરુણિકા જોવા મળે છે તો આ બંને પણ અરુણ એટલે સૂર્ય થશે એટલે કે સૂર્ય
અથવા તો સૂર્ય સાથે સંકળાયેલ નામો સંસ્કૃતમાં તમને નામ જોવા મળે છે એના આધારે આપણે એચપીસીના નામ રાખેલા છે, બરોબર. હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ટૂંકમાં સુપર કમ્પ્યુટર્સની ત્યાં આગળ વાત કરવામાં આવશે, એનાથી ઉપરની ટેકનોલોજીની વાત કરવામાં આવી રહી છે. ઓકે, તો 850 કરોડના રોકાણ સાથે આ સિસ્ટમ પુણેમાં કઈ જગ્યાએ સેટ કરવામાં આવશે, તો કે પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરોલોજી એન્ડ નોઈડામાં. બીજી કઈ જગ્યાએ આવશે, નોઈડામાં. નોઈડામાં નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ સ્થિત હશે, બરોબર. એટલે બંનેને અલગ અલગ જગ્યાએ ત્યાં આગળ એને સ્થાપિત કરવામાં આવશે, અને સ્થાપિત કર્યા બાદ એ આ હવામાન આગાહીનું કાર્ય કરતા આપણને જોવા મળશે, બરોબર. એનો ઉદ્દેશ્ય તમને જોવા મળે છે એ પ્રમાણે કે આબોહવા પરિવર્તન ક્ષમતા અને આત્યંતિક હવામાનની ઘટનાઓ દ્વારા ઉભા થયેલા પડકારો સામે સારી તૈયારી, સારી અથવા તમે એને કહી શકો પૂર્વ તૈયારી, તમે કહી શકો છો પૂર્વ તૈયારી, અને એની સામે રિસ્પોન્સ આપવાનો. એટલે એના પછી જે આપણે અલગ અલગ સ્ટેપ લેવાના છે એના માટે ખૂબ જ વધારે પડતું ફાયદાકારક રહેતું જોવા મળે છે, બરોબર. આની અંદર તમે વરસાદની વાત કરી શકો, હવામાનની વિવિધ ઘટનાઓ વિશે, ચક્રવાત વિશે તમે વાત કરી શકો છો, હીટ વેવ્સ વિશે પણ વાત કરી શકો છો, બરોબર. આ બધી વસ્તુઓ વિશે એ એડવાન્સમાં આગાહી કરીને આપણને તૈયાર કરવા માટે સક્ષમ છે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે જાહેર કરેલા 9મા આયુર્વેદ દિવસની થીમ શું છે, બરોબર. ચાર ઓપ્શન આપેલા છે, ટકાઉ ભવિષ્ય માટે આયુર્વેદ, બીજો છે આયુર્વેદ અને સર્વગ્રાહી સુખાકારી, ત્રીજો છે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદમાં નવાચાર, ચોથો છે રોગ નિવારણ માટે આયુર્વેદ, બરોબર. અહીંયા ઓપ્શન સી આવશે, વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદમાં નવાચાર, બરોબર. અહીંયા તમે જોઈ રહ્યા છો પાછળનું ત્યાં ડિસ્પ્લે ત્યાં કરેલું છે, એમાં આયુર્વેદા ડી લખેલું છે, નીચે જુઓ ત્યાં લખેલું છે ગ્રીન કલરમાં કે આયુર્વેદા ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ. ઓકે, એના વિશે ડીપમાં માહિતી આપણે જોઈએ તો 9મા જે આયુર્વેદ દિવસની થીમ જે છે એ વૈશ્વિક આરોગ્ય માટે આયુર્વેદ ઇનોવેશન. ઇનોવેશન છે એ ઇંગ્લિશ શબ્દ છે, ઘણી વખતે આમનામ એઝ ઇટ ઇઝ સરકાર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. નવીનતા તમે કહી શકો છો, નવાચાર તરીકે પણ આને ઓળખી શકો છો, બરોબર. તો આ 9મા આયુર્વેદ દિવસ હતો, એની થીમ કઈ હતી, તો કે વૈશ્વિક આરોગ્ય આયુર્વેદિક ઇનોવેશન, ત્યાં એની થીમ રહેશે. થીમ તૈયાર કરવી જરૂરી છે કારણ કે એક્ઝામમાં સીધે સીધી થીમ એને પૂછાતી આપણને જોવા મળે છે, બરોબર. તો આરોગ્ય સંભાળમાં આયુર્વેદના ફાયદાઓ અને એના વિશેની જાગૃતિ લાવવા માટે દર વર્ષે ધન્વંતરી જયંતી પર આયુર્વેદ દિવસ મનાવવામાં આવે છે, બરોબર. ધન્વંતરી જયંતી જે તમને જોવા મળે છે એ 13 એટલે કે આ ધનતેરસના દિવસે આપણને જોવા મળે છે, અને ધનતેરસના દિવસે જ આની ઉજવણી કરવામાં આવે છે, બરોબર. એટલે હવે ત્યાં આગળ વિચાર આવે કે ભાઈ ચલો આની સાથે ધનતેરસનો શું લેવા દેવા, તો ધનતેરસ જે ઉજવાય છે એના પાછળનું મહત્વનું કારણ જ આ છે. આયુર્વેદ અને ધન્વંતરી જ એનું મહત્વનું પાછળનું કારણ છે, બરોબર. કારણ કે સાચું અને સારું સ્વાસ્થ્ય, બરોબર, સાચું સારું સ્વાસ્થ્ય જે છે એને જ માનવ જીવનની સૌથી મોટી મહામૂલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. એટલે મહામૂલી મૂડી એટલે મોટી સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્વાસ્થ્ય સારું હશે તમે બધું કરી શકશો, એટલા માટે આ આપણું સૌથી મોટું ધન છે. તો આ ધનની પૂજા, બરોબર, એના માટે આ દિવસને ત્યાં ઉજવાતો આપણને જોવા મળે છે. અને હવે પછી આપણે સોના ચાંદી હીરા એ બધામાં હવે વળી ગયા છે, બરોબર. પણ મૂળ કારણ એનું આ હતું. ઓકે, એ જ પ્રમાણે તમે વાઘ બરસ જોઈ હશે, આમ વાઘ બારસ ત્યાં એને કહેવાય છે, બરોબર. પણ વાઘ આ અપભ્રંશ થઈ ગયો છે શબ્દ, એકચ્યુઅલમાં એ છે વાક બારસ, બરોબર. વાઘ એટલે વાણીની ત્યાં આગળ વાત કરવામાં આવે છે, તો વાણી સાથે સંકળાયેલો શબ્દ તમને જોવા મળે છે. એટલે વાણીનો તમે કઈ રીતે કેવો ઉપયોગ કરો છો એના ઉપર આ બધી વસ્તુ રહેલી છે, બરોબર. તો અલગ અલગ વસ્તુઓ છે એના વિશે આપણે ક્યારેક અલગથી વિડીયો બનાવશું, હાલમાં આપણે આના વિશે ફોકસ કરીએ, બરોબર. તો ધનતેરસના દિવસે તો 2016માં એટલે ફર્સ્ટ ટાઈમ ક્યારે ઉજવી હતી, તો 2016માં એ ઉજવાવી હતી કે આરોગ્ય અને સુખાકારીમાં આયુર્વેદના યોગદાન અને નવીન પ્રથાઓ દ્વારા વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવાની તેની સંભવિતતાને પ્રકાશિત કરવા માટે આ ઇવેન્ટ દર વર્ષે ઉજવવામાં આવે છે. એટલે ફર્સ્ટ ટાઈમ ઉજવવામાં આવી હતી 2016માં, અને અત્યારે જે ઉજવાઈ રહી છે એ 9મી તમને જોવા મળે છે, બરોબર. અને આ વર્ષે આ ઉજવણી 29મી ઓક્ટોબરે થશે, હવે થશે નથી, હવે આ થઈ છે, બરોબર. કારણ કે આજે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આજની તારીખ છે 30 ઓક્ટોબર, એટલે ગઈકાલે જ આની ઉજવણી હવે થઈ ગઈ છે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ, કેટફિશની નવી પ્રજાતિ એક્ઝોસ્ટોમા સેન્ટિયોનોઈ કયા રાજ્યમાં મળી આવી હતી. ચાર ઓપ્શન તમને જોવા મળે છે, અરુણાચલ પ્રદેશ,
આસામ, નાગાલેન્ડ અને મેઘાલય. અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે આગળના જે નવ ક્વેશ્ચન હતા એ નવ ક્વેશ્ચન આપણા સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં હતા, પ્યોર સાયન્સ એન્ડ ટેકનોલોજી હતું. અહીંયા તમને જે 10મો અને 11મો જે ક્વેશ્ચન જોવા મળે છે એ તમને એન્વાયરમેન્ટનો જોવા મળશે, બરોબર. કારણ કે જીપીએસસીની 1-2 અને એસટીઆઈમાં તમે જોવા જાઓ તો આના સિલેબસ પ્રમાણે તમે જોશો તો એન્વાયરમેન્ટ આની અંદર જ મિક્સ કરીને એડ કરીને આપણને આપેલું છે, એટલા માટે આનો સમાવેશ પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં થતો જોવા મળે છે. ઓકે, તો આ નવી જે કેટફિશની નવી પ્રજાતિ મળી આવી છે આ તમે જોઈ શકો છો, આ પ્રમાણે એ જોવા મળે છે. આના ઉપર પણ તમને આ ફિન જોવા મળે છે, બરોબર, જે જનરલી બધી માછલીઓમાં હોતા નથી, બરોબર. આ ઉપરથી એનો વ્યૂ લઈને ફોટો પાડવામાં આવ્યો છે, આ સાઈડમાંથી એનો વ્યૂનો ફોટો પાડવામાં આવેલો છે. આ પ્રમાણે તમને આ કેટફિશ જોવા મળે છે. કયા રાજ્યમાંથી મળી આવી છે એ ક્વેશ્ચન આપણો છે. ચાર ઓપ્શન છે, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલય. તો આમાં જવાબ આવશે નાગાલેન્ડ, બરોબર, સી આનો જવાબ આવશે. કેટફિશની આ નવી પ્રજાતિ છે એક્ઝોસ્ટોમા સેન્ટિઓનો તરીકે અને ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએથી મળી આવી? તો નાગાલેન્ડની ડઝુલકે નદીમાંથી આ મળી આવી હતી, જે બરાક નદી પ્રણાલીનો જ એક ભાગ આપણને જોવા મળે છે, બરોબર. ખાસ કઈ જગ્યાએથી? તો ડઝુલકે નામની નદીમાંથી મળી આવી હતી. થોડુંક નામ પણ અટપટું છે, એક બે વાર બોલતો કદાચ આવડી જશે, બરોબર. અને આપણે એટલું બધું ત્યાં ધ્યાન રાખવાની જરૂર નથી, કારણ કે ત્યાં આગળ આના પર થીસિસ લખવાની નથી. આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કઈ જગ્યાએથી મળી આવી છે, કયા રાજ્યમાંથી. તો નાગાલેન્ડમાંથી આ મળી આવી છે. આ શોધ જે ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના સંશોધકો છે કે બંગડોન સાંગનિંગમ, બરોબર, અને બીજા જોવા મળશે કોહિમા સાયન્સ કોલેજના લિમિટમ જેન દ્વારા આ કરવામાં આવેલી છે, બરોબર. નવી ઓળખાયેલી કેટફિશ જે છે એનું નામ જે આપ્યું છે એ છે હાલમાં હોલોટાઇપ ZSIFF9871 તરીકે એને સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. એટલે અલગથી કોઈ નામ નથી આપવામાં આવેલું, હાલ આનો કોડ આપવામાં આવેલો છે અને આગળ જતા પછી એ લોકો નામ આપશે. નામમાં તમે જોયું હશે જે કેરોલસ લિનિયસ નામના જે આપણા સાયન્ટિસ્ટ થઈ ગયા છે આગળ, તો એમના આધારે જે એમને જે દ્વિનામીકરણ પદ્ધતિ તૈયાર કરી છે એના આધારે પછી ત્યાં આગળ એ નામ આપશે. હાલમાં જે આ લખેલું છે કે નવી પ્રજાતિ તમને આ જોવા મળે છે, તો પછી એની અંદર ત્યાં નોર્મલ એવો ચેન્જ થશે સંશોધકના નામને આધારે, બરોબર. ZSI છે શો કરે છે, જુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ત્યાં આગળ બતાવશે આનું પૂરું નામ, બરોબર. અને લંબાઈ જે કેટફિશ જેને મળી આવી છે એની લંબાઈ જોવા મળે છે 75.8 mm તમને જોવા મળશે, બરોબર. નાગાલેન્ડમાંથી અગાઉ પણ આવી ઘણી બધી માછલીઓ ત્યાં મળી આવી હતી જે ત્યાંની સમૃદ્ધ જૈવ વિવિધતા આપણને બતાવે છે, બરોબર. ત્યાં ઓલરેડી તમે સેવન સિસ્ટર્સ એ વિસ્તાર તમે જોવા જાઓ તો એ હરિયાળું છે, નદી પાણીઓથી તમને સબર જોવા મળશે, પર્વતો જંગલોથી સબર છે, એટલા માટે સારી એવી ત્યાં જૈવ વિવિધતા આપણને જોવા મળે છે. અને એ આ પ્રદેશમાં સંરક્ષણ પ્રયાસોના મહત્વ પર પણ વધુ ભાર મૂકે છે, બરોબર. નેક્સ્ટ તમને જે મુદ્દો જોવા મળે છે એ છે 11મો ક્વેશ્ચન આપણો, એશિયાટિક સિંહોના સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનને ઇકો સેન્સિટિવ ઝોન ESZ જાહેર કરવામાં આવ્યો છે, બરોબર. હાલમાં આ મુદ્દો બહુ ચર્ચામાં છે, કારણ કે જાહેર કર્યા બાદ એવું છે એકચ્યુઅલમાં કે આ મુદ્દાને જયારે રજૂ કરવામાં આવ્યો હતો, ડ્રાફ્ટને જે રજૂ કરવામાં આવ્યો હતો એના પછી 60 દિવસ હોય છે આના ઉપર પ્રશ્નોત્તરી, યા તે એના વિશે અલગ અલગ માહિતી મંગાવવામાં આવે, એના વિશે અલગ અલગ જે ટીકા ટિપ્પણીઓ મંગાવવામાં આવે, એના પછી આગળનું સ્ટેપ લેવાતા આપણને જોવા મળે છે. તો આ તમે જોઈ રહ્યા છો એ ગીર ફોરેસ્ટ તમને જોવા મળશે. ગીર નેશનલ પાર્ક છે આ, જે ગ્રીનમાં તમને જોવા મળે છે એ આખે આખો ગીર નેશનલ પાર્ક તમને જોવા મળે છે. અને આજુબાજુમાં જે આ વિસ્તાર તમને જે જોવા મળે છે એ ગીર સેન્ચ્યુરી તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો ચાર ઓપ્શન છે, ઓલરેડી તમને જવાબ આનો મળી જ ગયો છે. આમાં એ ઓપ્શન આવશે એમાં કે ગીર નેશનલ પાર્ક આનો જવાબ રહેશે. એના વિશે અલગ માહિતી આપણે જોઈએ તો એશિયાટિક સિંહોનું રક્ષણ કરવા. કેમ એશિયાટિક સિંહોનું? કારણ કે એશિયા જે ખંડ છે એની અંદર જો સિંહો જોવા મળતા હોય, ફક્ત આ એશિયાટિક સિંહો પોતાના નેચરલ પ્લેસ એટલે કે પ્રાકૃતિક નિવાસસ્થાને જોવા મળતા હોય તો એવું એક જ છે આપણું ગીરનું જંગલ. ગીરના જંગલમાં તમને આ એશિયાટિક સિંહો જોવા મળશે, બરોબર. વિશ્વમાં તમે જોવા જાઓ તો તમને આફ્રિકાની અંદર જે સિંહો જોવા મળે છે એ આફ્રિકન સિંહો બાદ બીજા કોઈ એવા સિંહ હોય જે પોતાના નેટિવ સ્થાનમાંથી રહેતા હોય અથવા ત્યાં મળી આવતા હોય એવા બીજા આપણા આ ગીરના એશિયાટિક સિંહ તમને જોવા મળે છે, બરોબર. તો આ ગીર સંરક્ષિત વિસ્તારની આસપાસના 1.84 લાખ હેક્ટરને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવેલો છે, બરોબર. કેટલો એરિયામાં કવર કરેલો છે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે
ત્રણ જિલ્લાના 196 ગામોમાં ફેલાયેલો જોવા મળશે ઈએસઝેડ, અને તેમાં પણ ગીર સંરક્ષિત વિસ્તારની સીમાથી, બરોબર, આ જે ગીર સંરક્ષિત જે વિસ્તાર છે એની સીમાથી લઈને, જેમ કે આ સીમા છે તો આ સીમાથી આગળના 10 કિલોમીટર સુધીના બફર ઝોન સાથે 17 નદીઓનો સમાવેશ થતો જોવા મળે છે. એટલે આ બધા ગામો ત્યાં આગળ એની અંદર આવી જશે, અને એના સિવાય આ જે વિસ્તારથી આગળનો જે 10 કિલોમીટરનો પટ્ટો છે એનો પણ આ ઈએસઝેડની અંદર સમાવેશ થતો આપણને જોવા મળે છે. હાલમાં એમાં અલગ અલગ જે વિરોધ થઈ રહ્યા છે એમાં ત્યાં આગળ અમુક વિરોધ કરતા જે લોકો છે, અથવા તો જે સ્થાનિક નેતાઓ હોય અથવા તો સ્થાનિક ખેડૂતો હોય, એનો વિરોધ કરી રહ્યા છે. અમુક અંશે એમનો વિરોધ વ્યાજબી પણ છે, પણ અમુક રાજકારણીઓ દ્વારા એમને હાથા બનાવવામાં આવતું હોય એવું પણ મને પર્સનલી જોવા મળે છે. કારણ કે આની અંદર તમે જોવા જાઓ તો બે વસ્તુ ત્યાં પછી ઈએસઝેડ બન્યા પછી બે વસ્તુ જોવા મળશે. એક તો એવી વસ્તુઓ છે કે જે અલગ અલગ અમુક જે પ્રવૃત્તિઓ છે એનો પ્રતિબંધ કરતી હોય કે આ પ્રવૃત્તિ આ વિસ્તારમાં નહીં જ થાય, બરોબર. અને બીજી વસ્તુ એ છે કે અમુક પ્રવૃત્તિ જે આ ઈએસઝેડ જાહેર થયા બાદ પણ એ થઈ શકશે એ અલગ અલગ બંને ભાગ જોવા મળે છે. નહીં જ થાય જો એની વાત કરવામાં આવે તો એમાં તમે ફર્સ્ટ ત્યાં જોઈ શકો છો કોઈ પણ વાણિજ્યક જે ખાણકામ છે, ખાણકામ તમે જુઓ માઇનિંગની જે વાત કરવામાં આવે તો હવે માઇનિંગ ને એ બધું જે પથ્થરનું ત્યાં પથ્થર અલગ કરતા હોય છે, પથ્થર કાઢતા હોય છે, આ બધી પ્રક્રિયા ત્યાં થઈ શકશે નહીં, બરોબર. બીજી વસ્તુ છે જળ વિદ્યુતની અલગ અલગ જે પરિયોજનાઓ આવે છે એ પણ ત્યાં થઈ શકશે નહીં, બરોબર. એના પછી અલગ મોટા મોટા જે જોખમી પદાર્થો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જતા હોય ને વચ્ચે જો ઈએસઝેડ આવતો હોય તો એનું પણ ત્યાં સંચાલન થઈ શકશે નહીં, ઓકે. દેન એના પછી કે અમુક કોઈ ત્યાં આજુબાજુમાં મોટી કોઈ કારખાનાઓ હોય કે રિફાઇનરી હોય, અલગ અલગ કોઈ મોટા એવા સંસ્થાઓ ત્યાં આગળ આવેલી હોય, તો એના દ્વારા જે ગટરનું પાણી છોડવામાં આવે છે એ પાણી જો આ વિસ્તારમાં જતું હોય તો એ પાણીનું પહેલા ટ્રીટમેન્ટ થયેલી હોવી જોઈએ. સુએઝ ટ્રીટમેન્ટ દ્વારા એ ટ્રીટમેન્ટ થાય એના બાદ એ પાણીને છોડવામાં આવશે તો વાંધો નથી, બાકી તો એ ટ્રીટમેન્ટ વગરનું પાણી પણ અહીંયા છોડવા દેવામાં આવશે નહીં, બરોબર. ઈંટના ભઠ્ઠાઓની વાત કરવામાં આવે તો ઈંટના ભઠ્ઠાઓ અહીંયા આગળ તમે સ્થાપી શકશો નહીં, બરોબર. એટલે તમે કહી શકો છો કે એવી તમામ પ્રવૃત્તિઓ કે જેનાથી પ્રદૂષણ ફેલાય છે, પ્રદૂષણ પછી હવાનું હોઈ શકે, જમીનનું હોઈ શકે કે પાણીનું હોઈ શકે, આ બધું પ્રદૂષણ ફેલાતું હોય એવી બધી વસ્તુઓનો અહીંયા પ્રતિબંધ થતો જોવા મળશે, બરોબર. તો મંજૂરી શેની છે અહીંયા આગળ, તો મંજૂરી તમે ત્યાં જોઈ શકો છો કે જે જે સ્થાનિક જે સમુદાયો ત્યાં જે રહી રહ્યા છે જે લોકો, બરોબર, એ લોકો કૃષિ ત્યાં કરી શકે, એટલે ખેતી ત્યાં કરી શકે છે, બરોબર. ખેતીમાં કોઈ વાંધો નથી, ખેતી ત્યાં એ લોકો આરામથી કરી શકે છે. કોઈને બાગાયત ખેતી કરવી હોય તો એ પણ ત્યાં કરી શકે છે, પશુપાલન કરવું હોય એ પણ ત્યાં આગળ કરી શકે છે, બરોબર. એક્વાકલ્ચર કરવું હોય એ પણ કરી શકે છે, ફિશરીઝ કરવું હોય એ પણ ત્યાં કરી શકે છે, મરઘા અને બકરી ઉછેર કરવું હોય તો એ પણ ત્યાં કરી શકે છે, બરોબર. ટૂંકમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ, બરોબર, પશુપાલન છે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ એની ઉપર લાદવામાં આવેલો નથી, બરોબર. મોસ્ટ ઓફ આ ઇન્ડસ્ટ્રીઓને, એટલે આ જે ઈએસઝેડ નો જે નિર્ણય આવેલો છે દોસ્ત, એ મોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક છે, જે જાહેર જીવન ને ખેડૂતો માટે આ નુકસાનકારક નથી, આવું પ્રાથમિક રીતે મને જોવા મળે છે, બરોબર. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો કદાચ એ રીતે એવું પણ હોઈ શકે આની અંદર કે જે આંદોલન થઈ રહ્યા છે અથવા તો અમુક જે રાજકીય લોકો આને હાથો બનાવી રહ્યા છે એમાં કદાચ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ અલગ અલગ પોતાનો રોલ પ્લે કરી રહ્યા હોય કે ભાઈ અમારી ઇન્ડસ્ટ્રી આ એરિયામાં છે અને આ ઈએસઝેડ હવે ત્યાં લાગુ થઈ ગયું તો હવે આ અમારી ઇન્ડસ્ટ્રી ત્યાં બંધ કરવી પડશે, બરોબર. નુકસાન કોને થવાનું, ખેડૂતને કે આમને? સીધી વસ્તુ છે, આ લોકોને નુકસાન થવાનું છે, બરોબર. અમુક લોકો આને સ્થાનિક વિકાસ સાથે પણ જોડે છે, પરંતુ અહીંયા તમને સ્પષ્ટ વાત કરી છે કે 10 કિલોમીટરનો બફર ઝોન છે, બરોબર. તો 10 કિલોમીટરની બહાર, એટલે કે 10 કિલોમીટર એરિયા તમારે છોડી દેવાનો છે, એનાથી બહાર તમારે આ બધું કરવું હોય તમે કરી શકો છો, પણ આ 10 કિલોમીટરના અંદર નહીં. કેમ આ બધું કરવું પડે છે? એના પાછળનો જવાબ છે કે જે ગીરની અંદર જે નેટિવલી જે તમને જોવા મળે છે એશિયાટિક લાયન, એટલે કે એશિયાટિક સિંહો તમને જે જોવા મળે છે, એ સિંહોને બચાવવા માટેના સંરક્ષણ પ્રયાસ કરવા માટે આ વસ્તુ કરવામાં આવી છે, બરોબર. તો જરૂરી છે ખાસ એ વસ્તુ, એનું કારણ એ છે કે હાલમાં જે અલગ અલગ પ્રવૃત્તિઓ કારખાનાઓ દ્વારા, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ દ્વારા જે થઈ રહી છે એના કારણે તે વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. પ્રદૂષણ ફેલાવાના કારણે અને ગંદા પાણીના કારણે અમુક વાયરસ પણ, બેક્ટેરિયા પણ ફેલાતા જોવા મળે છે, જે ત્યાં રહેતા સિંહોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એમને રોગ લાગુ થઈ શકે છે અને રોગ લાગુ થવાના કારણોસર કદાચ એવું પણ ઘટના બને કે જેથી કરીને એ બધા સિંહ મરી પણ શકે છે, બરોબર. તો સેકન્ડ એનું પ્લેસ, બીજું એનું નિવાસસ્થાન પણ હોવું જરૂરી છે. હાલ ત્યાં ગીર જ જોવા મળે છે, બીજું ત્યાં આગળ નિવાસસ્થાન છે નહીં. એટલા માટે હમણાં થોડા સમય પહેલા બરડા જે વિસ્તાર છે એ બરડા વિસ્તારની અંદર આ
અભયારણ્ય અલગ અલગ ત્યાં જંગલ વિસ્તાર છે એ જગ્યાએ હવે આ લાયન્સ ને ત્યાં શિફ્ટ કરવામાં આવશે એની ત્યાં વાત કરવામાં આવી રહી છે, એના પર ચર્ચા હાલ થઈ રહી છે. બરોબર, એટલે એવું નથી અહીંયા સિંહ જોવા મળતા નથી, ત્યાં જોવા મળે જ છે. ત્યાં ઘણી વખત બરડા વિસ્તારમાં સિંહો જોવા મળે જ છે, પણ જે મોસ્ટ ઓફ ઘણા બધા સિંહોને આની અંદર શિફ્ટ કરવામાં આવે તો કદાચ કોઈ કારણોસર અહીંયા અથવા તો અહીંયા કોઈ રોગ વ્યાપી જાય છે તો એક જગ્યાએથી બધા સિંહો નાશ પામી જાય તો બીજી કોઈ જગ્યા એવી હોય કે જે જગ્યાએ એમની જે મૂળ પ્રજાતિ સચવાયેલી રહે, જળવાઈ રહે. એટલા માટે આ પ્રમાણેના અલગ અલગ સ્ટેપ્સ ગવર્મેન્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવે છે. અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખવી છે કે ફક્ત અને ફક્ત હાલમાં કેન્દ્રમાં સ્થાપિત જે સરકાર છે એ આના માટે જવાબદાર નથી, આના માટે જવાબદાર સુપ્રીમ કોર્ટ પણ છે. કારણ કે સુપ્રીમ કોર્ટ ટકોર કરશે ગવર્મેન્ટને કે ભાઈ આ વિસ્તારમાં તું જો આપણા જોડે આટલા જ એસેટિક લાઈન બચેલા છે અને એ વિસ્તારમાં આ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓનું બહુ જ પગપેસારું થઈ ગયું છે, એટલા માટે વાતાવરણમાં ત્યાં પ્રદૂષણ વધી રહ્યું છે જે સિંહો માટે ત્યાં નુકસાનકારક છે, તો આના માટે કંઈક સ્ટેપ લે, નહીં લે તો અમે પછી ઇન્ટરફેર કરશું એમ. બરોબર, તો સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશને આધારે કેન્દ્ર આ કાર્ય કરી રહેલું આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ હવે વાત કરીએ પ્રેક્ટિસ ક્વેશ્ચન ઉપર આપણે આવી જઈએ. તો વીમેક્સ નિમ્નલિખિતમાંથી કોની સાથે સંબંધિત છે? પહેલો ઓપ્શન છે બાયોટેકનોલોજી, બીજો છે અંતરિક્ષ ટેકનોલોજી, ત્રીજો છે મિસાઇલ ટેકનોલોજી, ચોથો છે સંચાર ટેકનોલોજી. બરોબર, ચારમાંથી જે જવાબ તમને યોગ્ય લાગતો હોય એ જવાબ તમારે નીચે કોમેન્ટમાં લખવાનો રહેશે. કોમેન્ટમાં તમે જે જવાબ લખ્યો હશે, જો તમારો જવાબ સાચો હોય એટલે કે ટ્રુ હોય તો એની સામે હું હાર્ટ ત્યાં. ઓકે, ચાલ થઈ ગયું. બરોબર, રેડી. હા, તો એની સામે હું હાર્ટની નિશાન ત્યાં કરી દઈશ, જેનો મતલબ એ છે કે તમારો જવાબ સાચો છે. બરોબર, ખાસ તમારો જવાબ આપજો. અહીંયા તમે જોશો કે અલગ અલગ જે આપણે દર અઠવાડિયે જે લેક્ચર્સ આવે છે એની અંદર આપણે દર વખતે પ્રેક્ટિસ ક્વેશ્ચન રાખીએ છીએ જે તમારી સમજણમાં ત્યાં વધારો કરશે અને થોડું ઘણું રિવિઝન પણ તમને કરાવશે, યાદ અપાવશે આવું મેં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પહેલા ભણ્યું હતું કે નહીં. બરોબર, આવું મારા ભણવામાં આવ્યું હતું કે નહીં. જો નથી આવ્યું તો તમારે ફરીથી ત્યાં પાછું જવાનું છે, જેથી તમે બુક સંદર્ભ યુઝ કર્યો હોય એમાં તમારે આને વાંચવાનું છે. કારણ કે આવા પ્રશ્નો જીપીએસસી યુપીએસસીમાં પણ પૂછાઈ ગયેલા છે. બરોબર, તો તમારે ખાસ ત્યાં ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, લાસ્ટમાં જો હજુ પણ તમે અમારી સાથે જોઈન થયા નથી તો ટેલિગ્રામ છે, યુટ્યુબ છે. યુટ્યુબમાં તમે વિડીયો જોયો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ત્યાં આગળ લાઈક કરવી. બરોબર, જો તમને એવું લાગે કે એક સલાહ કરવા જેવી છે, કંઈક સૂચન આપવા જેવું છે, અથવા તો તમારી કોઈ ડિમાન્ડ હોય તો ડિમાન્ડ પણ તમે કોમેન્ટમાં ત્યાં લખી શકો છો. બરોબર, ત્રીજી જે વસ્તુ છે, જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ ત્યાં કરવાનું રહેશે, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને એડવાન્સમાં મળી રહે અને એમાં તમે ટાઈમસર આ વિડીયોને જોઈ શકો છો. બરોબર, આ તમામ જે આખો વિડીયો જે જોયો એમાં જે પણ આ સ્લાઇડ્સ હતી એ સ્લાઇડની પીડીએફ પણ આપણે હવે શેર કરીએ છીએ. પીડીએફ આપણી HKGPSCની જે ટેલિગ્રામ ચેનલ છે, અહીંયા લિંક ઓલરેડી આપેલી છે, પણ લિંક તમારું ડાયરેક્ટલી તમે એક્સેસ કરી શકશો નહીં, હાલ પીડીએફ છે નહીં એટલા માટે. તો તમારે સિમ્પલી શું કરવાનું છે, ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને ત્યાં HKGPSC સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ પ્રમાણેના લોગો વાળું આપણી યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ જ્યાં જોવા મળશે એમાં તમારે જોઈન કરી લેવાનું છે. જોઈન કરશો તો તમે ત્યાં આ વિડીયોની લિંક શેર થયેલી પણ જોઈ શકશો અને એના નીચે આ જે પીડીએફ છે એ પીડીએફને પણ આપણે શેર કરી દઈએ છીએ, તો એ પીડીએફ પણ ત્યાં શેર થયેલી જોવા મળશે. એટલે બંને ત્યાં આગળ તમને એનાથી ફાયદો મળશે, એટલે કે ટેલિગ્રામમાં ખાસ ત્યાં જોડાઈ જવાનું રહેશે. એ સિવાય ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે અપડેટ્સ મુકતા જ હોઈએ છીએ, HKGPSC અને અમારી પોતાની આઈડી પણ ત્યાં આગળ અવેલેબલ છે, જે હાલમાં શોર્ટ ટાઈમ માટે બંધ તમને જોવા મળશે. બરોબર, ટૂંકમાં આ બે માધ્યમ દ્વારા તમે ડાયરેક્ટલી કનેક્ટ ત્યાં થઈ શકો છો. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ, એટલે કે હવે જુઓ અહીંયા આગળ પાર્ટ વન ક્લિયર થઈ ગયો છે 1-10 સપ્ટેમ્બરનો, પાર્ટ ટુ ક્લિયર થઈ ગયો છે 11-20 સપ્ટેમ્બરનો, પાર્ટ થ્રી ક્લિયર થઈ ગયું આપણે 21-30 સપ્ટેમ્બર સુધીનો. એટલે કે ટૂંકમાં સપ્ટેમ્બરનું જે કરંટ અફેર હતું સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આવતા બુધવારે આપણે ઓક્ટોબરના પાર્ટ વન લઈને આવશું. ઓક્ટોબર મહિનાનું જે પાર્ટ વન છે, એટલે કે 1-10 ઓક્ટોબરમાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથેની ઘટના બની છે એ લઈને હવે આપણે આવશું. ત્યાં સુધી મળીએ, મસ્ત શાંતિથી વાંચજો, એક્ઝામ આવતી હોય તૈયારી કરજો. એના માટે તમને ઓલ ધ બેસ્ટ અને દિવાળીની પણ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મળીએ નેક્સ્ટ ટાઈમ.